चलो विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे स्वाध्यायना एक्जाम्पल नंबर 1-9 सुधी अभ्यास कर्यो हतो मित्रों। तो आजे वात करशुं 10मा एक्जाम्पल विशे कि बे चलित गुचळावाळा मीटरो M1 अने M2 नी नीचे विगत आपी छे मित्रों। एटले के बे गुचळा छे, बंने गुचळानी विगत आपी छे। तो पहेलुं जे गुचळुं छे एनो अवरोध 10 ओहम छे, एमां आटानी संख्या 30 हो, एनो आडछेदनुं क्षेत्रफळ तो क्षेत्रफळ 3.6 × 10⁻³ मीटर स्क्वेर छे। चुंबकीय क्षेत्र 0.25 टेस्ला छे। એ જ રીતે બીજા ગુચળા માટે અવરોધ 14 ઓહમ છે, આટાની સંખ્યા 42 છે, ક્ષેત્રફળ 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર છે, અને B2 એટલે કે ચુંબકીય ક્ષેત્ર 0.5 અથવા તો 0.50 ટેસ્લા છે। બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે। તો મને મિત્રો માહિતી આપી દીધી છે બે ગુચળા માટેની। હવે પ્રશ્ન હું પૂછ્યો છે કે M1 અને M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતા એટલે ફાઈના છેદમાં આઈનો ગુણોત્તર મેળવો, વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર પણ મેળવો। તો આ રીતે મારો જે ક્વેશ્ચન છે એમાં માહિતી આપણે લખીએ। સૌ પ્રથમ R1 કેટલા ઓહમ મિત્રો? 10 ઓહમ। N1 30, A1 3.6 × 10⁻³ મીટર સ્ક્વેર, અને ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા। આ પહેલાં માટે વાત થઈ। હવે એ જ રીતે બીજા માટે વાત કરું, R2 કેટલા છે મિત્રો? 14 ઓહમ। N2 કેટલા છે મિત્રો? 42, એટલે કે આટાની સંખ્યા। ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? 1.8 × 10⁻³ મીટર સ્ક્વેર, અને ચુંબકીય ક્ષેત્ર 0.50 ટેસ્લા। તો પહેલાં માટે જે ગૂંચળું છે એને M1 નામ આપ્યું છે, અને બીજા માટે ગૂંચળું છે એને M2 નામે પૂછે। તો સૌ પ્રથમ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર એટલે ફાઈના છેદમાં આઈ। તો ફાઈના છેદમાં આઈનું સૂત્ર છે મિત્રો બાંગ્લાદેશના છેદમાં K, અને જો વોલ્ટેજ સંવેદિતા હોય તો બાંગ્લાદેશના છેદમાં RK। તો આ પહેલા ગુચરા માટે વાત કરી છે મારે, અને પછી બીજા ગુચરા માટે વાત કરી છે। ઓકે, તો મિત્રો આ રીતે પ્રથમ ગુચળું અને દ્વિતીય ગુચળા માટે વાત કરી, પણ કયો છે શબ્દ મિત્રો? પ્રવાહ સંવેદિતા। તો બંનેનો જો ગુણોત્તર મેળવો તો 1/2। હવે આને હું સ્પેશિયલ નામ આપી દઉં મિત્રો, MI1 અને નામ આપી દઉં MI2। તેથી MI1ના છેદમાં MI2 બરાબર B1 A1 N1 B2 A2 N2। હવે જો મિત્રો MI2ના છેદમાં MI1 પૂછવું હોય તો પણ તમે લખી શકો છો। તો બોલો B1ની કિંમત મિત્રો, B1 એટલે 0.25, A1 એટલે 3.6 × 10⁻³, N1 એટલે 30 મિત્રો, છેદમાં B2 એટલે 0.50, A2 1.8 × 10⁻³, અને N2 એટલે 42। હવે જો છેદ ઉડાડી તો 18 × 36, 25 × 50, 2 કેન્સલ, 6 × 5 = 30, 6 × 7 = 42, એટલે 5/7 જવાબ આવ્યો મિત્રો। હવે જો તમને MI2ના છેદમાં MI1 પૂછવામાં આવ્યું હોય તો 7/5। તો આ રીતે આપણો પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર થયો। ત્યારબાદ મને પ્રશ્ન પૂછવામાં આવે છે તો વોલ્ટેજ સંવેદિતા અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો સંવેદિતાનો ગુણોત્તર, તો ફાઈના છેદમાં V પ્રથમ ગુચળા માટે, બાંગ્લાદેશના છેદમાં RK બીજા ગુચળા માટે, બાંગ્લાદેશના છેદમાં RK। હવે જો વોલ્ટેજ સંવેદિતા છે મિત્રો એટલે આપણે નામ આપી દઈશું MV1 MV2, બંનેનો ગુણોત્તર મિત્રો MV1 MV2। તો B1 A1 N1 છેદમાં R1 K
छेदमा बी टू ए टू एन टू छेदमा आर टू के, तो के तो समान से लखवानी जरूर नहीं, लखो तो उड़ी जता हो मित्रों, छेद नो छेद अंश में, एटले बांग्लादेश बी ए वन इंटू आर टू बी टू ए टू एन टू छेदमा आर वन, तो बी वन ए वन एन वन बी टू ए टू एन टू एनी किंमत मैं मिली जैसे पांच ना छेद में सात, आर टू मारी पास से मित्रों चौदह, आर वन मारी पास दस, तो चौदह पंचा सीतेर अथवा पांच टू दस सात बे चौदह सात सात कैंसल मित्रों के जवाब आवशे वन। तो आ रीते तमारे संवेदिता गुणोत्तर पूछवामां आवे એટલે કે વોલ્ટેજ માટે અથવા તો પ્રવાહ માટે તમે મેળવી શકો છો મિત્રો, ઓકે ક્લિયર। પરંતુ તમને સૂત્ર આવડવા જોઈએ કે ફાઈ ના છેદમાં આઈ બાંગ્લાદેશના છેદમાં કે હોય તો શું બની જાય પ્રવાહ સંવેદિતા, અને બાંગ્લાદેશના છેદમાં આર કે હોય તો શું બની જાય વોલ્ટેજ સંવેદિતા। ઓકે મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો, બધા પાસે પુસ્તક છે। હવે સ્વાધ્યાયમાં અગિયારમાં દાખલામાં ધ્યાન આપજો રકમમાં, કે એક ઓરડામાં 6.5 गाउ जेटू नियमित चुंबकीय क्षेत्र राखेलू है, मैंने चुंबकीय क्षेत्र आपी दीधु 6.5 गाउच, गाउच एटले मित्रों 10^-4 टेस्ला। आ क्षेत्र में लंब रूपे एक इलेक्ट्रॉन दाखल थाय मित्रों, लंब रूपे कौन दाखल थाय इलेक्ट्रॉन दाखल थाय से, क्लीन स्पीडे 4.8 × 10^6 मीटर पर सेकंड झड़पे छोड़वामां आवे, एटले मैंने झड़प आपी दीधी 4.8 × 10^6 मीटर पर सेकंड। એટલે કે ધારો કે આ રીતનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, લંબ રૂપે દાખલ થયો, કેટલી સ્પીડે 4.8 × 10^6 મીટર પર સેકન્ડની સ્પીડ। હવે પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે, વર્તુળાકાર માર્ગ શા માટે છે, અને ત્યારબાદ એમની ત્રિજ્યા મેળવો। જો ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે આ રીતે ગતિ કરતો મિત્રો, તો આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ એવો જે ટોપિક બન્યા હતા, ત્યારે એક સરસ મજાનો ટોપિક બન્યા હતા કે વિદ્યુતભારની ગતિ છે એ ગતિ પર ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ લાગે, એ ચુંબકીય બળ છે તેમની દિશામાં ફેરફાર કરે, મૂલ્યમાં ફેરફાર ન થાય, મૂલ્યમાં ફેરફાર ન થાય। તો દિશામાં ફેરફાર કરે તો કેવી દિશા કરે, કે ચુંબકીય બળ છે એ કેન્દ્રગામી બળ લગાડે, કેન્દ્રગામી બળ લગાડે મિત્રો એટલે કેવી થાય, સતત ને સતત દિશા આવી રીતે જતો હોય તો એને કેન્દ્ર ખેંચતું હોય, એમ પાછો આ બધું કેન્દ્ર ખેંચતું, કેન્દ્ર ખેંચતું હોય એટલે કેવી ગતિ થાય મિત્રો, વર્તુળાકાર થાય, એટલે કેન્દ્રગામી બળ લાગતું હોવાથી કઈ ગતિ થાય, વર્તુળાકાર ગતિ થાય મિત્રો, યાદ રાખજો એમસીક્યુ માટે। હવે ત્રિજ્યા પૂછી, તો ત્રિજ્યાનું સૂત્ર છે આપણી પાસે એમવીના છેદમાં ક્યુબી, પણ વાત મારી ઇલેક્ટ્રોન માટે છે, તો ઇલેક્ટ્રોનનું દળ મને યાદ છે મિત્રો, કેટલું દળ છે 9.1 × 10^-31, વી આપણને આપ્યો છે 4.8 × 10^+6, ક્યુ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10^-19, બી ચુંબકીય ક્ષેત્ર 6.5 × 10^-4 ટેસ્લા। તો આ રીતે મને કિંમત આપી દીધી છે, હવે મારે ગણતરી કરવી છે। ધ્યાન આપજો મિત્રો કે 9.1 × 4.8 × 1.6 × 6.5 એટલે આપણો જવાબ આવશે 4.2। ખાત જોઈ મિત્રો, -4 ઉપર જાય એટલે કેટલા થયા +10, 19 ઉપર જાય મિત્રો એટલે +10 × 19 = 29 મિત્રો, તો માઇનસ કેટલી વધે 29 ને -31 એટલે 2 ઘાત વધી, આપણો જવાબ આવશે 4.2 × 10^-2 મીટર। અને જો મારે સેન્ટીમીટરમાં જવાબ લખવો હોય તો સેન્ટીમીટરમાં તમે લખી શકો છો કેટલો થાય 4.2
सेंटीमीटर। तो आ रीते मने एक्जाम्पल नो जवाब मळे छे मित्रों। ओके, आज दाखलो मित्रों अर्धो मने 12मा दाखला में आप्यो छे। जोई के स्वाध्याय 4.11 मा वर्तुळाकार कक्षा में इलेक्ट्रॉन ना भ्रमण की आवृत्ति मेळवो, आवृत्ति मेळवानी छे मित्रों। शुं आ जवाब इलेक्ट्रॉन झड़प पर आधार राखशे? तो आपणे आवृत्ति सूत्र लखी सौ प्रथम के क्यूबी ना छेद में 2πm। जो तो आवृत्ति से मित्रों एक पण जातनो वी दर्शावे सामा ना, तो वी पर आधारित एटले के वेग वी पर आधारित नथी। ओके, तो हवे आवृत्ति मेळवी। क्यू एटले मित्रों 1.6 गुणा 10⁻¹, बी એટલે 6.5 ગુણ્યા 10⁻¹ બી પાય એટલે 3.14 એમ એટલે 9.1 ગુણ્યા 10⁻³૧. ભાગાકાર કરીએ મિત્રો 1.6 ગુણ્યા 6.5 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 એટલે તમારો જવાબ આવશે મિત્રો 0.1819 ગુણ્યા 10⁻¹ અને −19⁰ −31 ઉપર જાય એટલે પ્લસ, એટલે કેટલી ઘાત વધશે મિત્રો 18.19⁸ ગુણ્યા 10⁻³ કેટલી ઘાત થઈ 6 હર્ટ્ઝ. હવે 6 ઘાત છે મિત્રો એને મેગા પણ કહેવામાં આવે છે, એટલે આવૃત્તિ આવશે તમારી 18.20 મેગા હર્ટ્ઝ. તો આ રીતે તમારો સ્વાધ્યાયનો 11મો અને 12મો દાખલો કમ્પ્લીટ થાય છે। સ્વાધ્યાય 13માં મિત્રો ધ્યાન આપજો કે સૌ પ્રથમ રકમ વાંચશો મિત્રો કે 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં, તો પહેલાં તો ટેસ્લા કેટલું, 1 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા આપી દીધી મને મિત્રો 8 સેન્ટીમીટર એટલે 10⁻²મીટર અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે, એટલે આ રીતનું ગૂંચળું લટકાવેલું છે, કેટલા આંટા છે મિત્રો 30 આંટા, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય, એટલે પ્રવાહ મિત્રો 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। હવે ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે, એટલે આ જે ક્ષેત્રરેખાઓ છે એ ગૂંચળાના લંબ સાથે મિત્રો કેટલાનો ખૂણો બનાવે, 60નો ખૂણો બનાવે છે। તો ગૂંચળાનું આવર્તન ન થાય તેના માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય મેળવો, એટલે ઘટના કંઈક આ ટાઈપની બનતી હોય મિત્રો, ધારો કે મારે આ ગૂંચળું છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે આવર્તન ઉભતું હોય, તો એ આવર્તન ન થાય એના માટે મારે આ બાજુ કેટલું ટોર્ક લગાડવું પડશે। ઓકે, તો ટોર્કનું મૂલ્ય છે મિત્રો અથવા સૂત્ર છે આપણું, બોલો બીના સાઈન થીટા, આપણે ભણી જશી તો બી આઈ એન, એ મને આપ્યો નથી પણ ક્ષેત્રફળનું સૂત્ર આપણે ભણી ગયા છીએ કે ભાઈ 8 છેદ r રીતનું હોય એટલે πr² અને સાઈન નો ખૂણો આપ્યો છે, તો બોલો b ની કિંમત 1, i એટલે મિત્રો 6, n એટલે 30, πi એટલે 3.14, r એટલે 8 × 8 −10⁻², એટલે −4 અને સાઈન સાઈડ એટલે √3/2। હવે મિત્રો ગણતરી કરીએ આપણે કે 6 × 30 × 3.14 × 8 × 8 × √3/2 એટલે તમારો જવાબ આવશે મિત્રો 31 × 36 પોઈન્ટ 56 × 10 કેટલી ઘાત છે મિત્રો −4 ઘાત છે। હવે 1, 2, 3 અને 4 એક આંકડા પછી પોઈન્ટ લખો છો, તો 3.13 tau નો એકમ છે મિત્રો ન્યૂટન મીટર। ઓકે, તો આ રીતે મને ટોર્ક મળે છે, આપણો મારો એ વિભાગ હતો। હવે બી વિભાગમાં મને એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે, હું ધ્યાનથી સમજો કે જો આ દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું ગૂંચળું હોય અથવા બીજું કોઈ સમતળ ગૂંચળું રાખવામાં આવે આ રીતનું અને ક્ષેત્રફળનું મૂલ્ય નહીં રાખવામાં આવે એટલે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી,
तो शू तमारो जवाब बदलाशे? तो मित्रों आपणे ज्यारे गुचलोग्राम आवे एनी अंदर चुंबकीय क्षेत्र दाखल करवामां आवे तो एमनी अंदर जे गुचलामां लागतुं बळ जे छे मित्रों ए बळ शुं करशे एने पायर स्क्वेर जेटलू फेरवी नाखे। मित्रों केटलू फेरवी नाखे? पायर स्क्वेर जेटलू फेरवी नाखे, एटले एमां कोई जातनो टोर्कमां फेरफार न थाय। ओके तो आ रीते आपणे स्वाध्यायना दाखला कम्प्लीट थया मित्रों। हवे आपणे वधारानी प्रेक्टिस माटे के जे वधारना स्वाध्यायना दाखला छे एना विशे वात करवी छे। दाखला नंबर 15 में ध्यान आपशो मित्रों के चौदह तेर पछी बे समकेन्द्रित वर्तुलाकार गुचलाओ एक्स अने वाय, बे गुचला मित्रों एक्स अने वाय नी त्रिज्याओ अनुक्रमे, त्रिज्या एटले मित्रों आर वन आर टू 16 सेंटीमीटर अने 10 सेंटीमीटर से। मित्रों जेटली पण माहिती आपे मित्रों साथे साथे लगता जजो। उत्तर थी दक्षिण दिशा में रहेला एक शिरोलंब समतल में रहेला से, एटले धारो के आ उत्तर थी दक्षिण दिशा में शिरोलंब समतल में रहेला आ रीते। हवे आमां नानुं गुचळुं कयुं छे 10 सेंटीमीटर, मोटुं गुचळुं 16, एटले अंदर से मित्रों ये वाय होय अने बहार से एक्स होय। त्यारबाद आगळ वाची गुचळा एक्स ने 20 आटाशे, एटले एन वन 20 आटाशे, तेमांथी पसार थतो विद्युत प्रवाह 16 एम्पियर छे, एटले आमांथी पसार थतो एक्समांथी पसार थतो प्रवाह 16 एम्पियर। જ્યારે ગુચળા વાય ને 25 આટાશે અને તેમાંથી પસાર થતો પ્રવાહ 18 એમ્પિયર છે મિત્રો। પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલા અવલોકનકારની દ્રષ્ટિએ એક્સમાંથી પસાર થતો પ્રવાહ વિષમઘડી અને વાયમાંથી પસાર થતો પ્રવાહ સમઘડી દિશામાં છે, એટલે કે જો આ ઉત્તર આ દક્ષિણ તો આ ઈસ્ટ આ વેસ્ટ, તો પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલો એક વ્યક્તિ એનામાં એક્સમાંથી પસાર થતો પ્રવાહ, ફરી એકવાર એક્સમાંથી પસાર થતો પ્રવાહ વિષમઘડી, આને વિષમઘડી દેખાય એટલે આ રીતે ઘડિયાળ થાય, આ રીતે આમ જોઈએ મિત્રો તો આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વાયમાં સમઘડી દિશા, સમઘડી મિત્રો આ રીતનું થાય પરિસ્થિતિ। ओके लक्ष्य एक्स में मित्रों विषम घड़ी अने आमां सम घड़ी, तो जे विषम घड़ी से मित्रों एनु चुंबकीय क्षेत्र से पूर्व तरफ, आ बी जे मळे छे ए पूर्व तरफ अने आ जे बी मळे छे मित्रों ए कई मळशे आपणुं पश्चिम तरफ। ओके तमे जमणा हाथना अंगूठाना नियम वापरी शको छो मित्रों, તો આને વન નામ આપો અને ટુ નામ આપો, એટલે બંનેની દિશા મિત્રો વિરુદ્ધ છે અને બંનેની દિશા વિરુદ્ધ છે એટલે બાદ બાકી થશે। તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, બી સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો એન આઈ ના છેદમાં 2R પરથી, બેનું સ્વતંત્ર પણ મેળવી શકો છો અને બંનેની બાદ બાકી પણ કરી શકો છો મિત્રો, જેનું મૂલ્ય વધારે હશે એ બાજુ પરિણામી દિશા આવશે। તો બોલો શું કરવું છે મિત્રો? ઓકે વેરી ગુડ, બાદ બાકી સાથે કરીએ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ, જો તમને આઈડિયા આવી જતો હોય કે જો આંટાની સંખ્યા વધારે આમાં પ્રવાહનું મૂલ્ય વધારે છેદ ઓછો એટલે વાયનું મૂલ્ય વધારે આવે તો બી ટુ માઇનસ બી વન કરાય। હવે બી ટુનું સૂત્ર આપણી પાસે છે મ્યુ ઝીરો એન ટુ આઈ ટુ ટુ આર ટુ માઇનસ મ્યુ ઝીરો એન વન આઈ વન છેદમાં ટુ આર વન, કિંમત લખીએ મિત્રો એના પહેલાં મ્યુ ઝીરો આઈ સામાન્ય કાઢ નાખું, મ્યુ ઝીરો બાય ટુ, એન ટુ એટલે કેટલા છે 20, આઈ ટુ એટલે કેટલા છે 16, આર ટુ એટલે કેટલા છે
सोल गुना दस की माइनस बे घात माइनस एन वन एट पच्चीस सॉरी मित्रों किंमत ऊंधी लिखी अपने बराबर म्यू जीरो बाय टू एन टू एट पच्चीस आई टू एट अठार अंचेद में टू आर आर एट दस गुना दस की माइनस बे घात माइनस एन वन एट वीस आई वन एट सोल छेद में टू आर आर एट सोल गुना दस की माइनस बे घात तो मित्रों ध्यान आप एन वन की किमत एन टू जगह आ जाए तो म्यू जीरो की किमत याद है फोर पाई गुना दस की माइनस सात आम बे तो आप सामान्य का लीधा है बे सामान्य काढ़ी दस की माइनस बे घात सामान्य काढ़ी एट आ सामान्य घात हुई गई आई निकली जा आ बे काढ़ लीधा आ बे काढ़ लीधा हवे जे वधे छे ई छेद उड़ाड़ी जो पचो पचो पच्चीस पांच दू दस नौ बे अठार तो पांच नवा पिस्तालीस आ बे बार आई जाए दस की माइनस बे खाते बार आई गए तो बाजू में आ बे जता रहा दस की माइनस बे बात सुधी सोल सोल कैंसल तो विद्या के वीस आ बे बे कैंसल तो पिस्तालीस माइनस वीस एट पच्चीस पच्चीस दू पचास पचास पाई गुणा दस की माइनस के लिए घात आ पांच घात हम पचास पाई पाई एट त्रण पॉइंट चौदह थे मित्रों जो पाई में जवाब आप तो अटकी जावा दस की माइनस पांच तो पचास तेरी सॉरी पचास तेरी एक सौ पचास चौदह पचास सीतेर एट सात एट एक सौ सत्तावन गुणा दस की माइनस पांच टेचला चुंबकीय क्षेत्र आयु कई बाजू को वारे बी टू नी टू वारे एट समघड़ी दिशा में समघड़ी दिशा एट कई चुंबकीय क्षेत्र थाय पश्चिम तरफ थाय मित्रों कई बाजू थे पश्चिम तरफ तो आ रीते तमे जवाब लखी सको छो अने एक आंकड़ा पछी पॉइंट लखवो होय तो गुणा दस की माइनस त्रण टेस्ला पश्चिम दिशा में ओके तो आ रीते तमारे चुंबकीय क्षेत्र दाखला गणवाना छे मित्रों ओके नेक्स्ट टाइम मित्रों एनाथी आगळ वधशुं पण एटला एक्जाम्पल से मस्त मजाना क्लियर करी नाखजो थैंक यू मित्रों।